ચર્ચામાં ગયા લેક્ચરમાં આપણે બીજું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું, જૈવિક વર્ગીકરણ, જેમાં આપણે પ્રસ્તાવના જોઈ, જુદા જુદા વર્ગીકરણ કરનારા વૈજ્ઞાનિકોનો ફાળો જોયો. ત્યારબાદ આપણે એવું જોયું કે શા માટે વર્ગીકરણ વારે ઘડીએ નવી નવી પદ્ધતિઓ આપવાની સંભાવના કેમ બદલવી પડી. ત્યારબાદ વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ જોઈ અને છેલ્લે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ, અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિને જરૂરી લગતા કેમ એમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઉદભી અને એને આધારે આપણી પદ્ધતિઓને અગત્યના મુદ્દા સમજ્યા. આ ચેપ્ટરને જો ટૂંકમાં સમજવું હોય તો આ ચેપ્ટરમાં આપણે વિટેકરની 5 સૃષ્ટિ જે છે, કઈ કઈ? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ, એમાંથી 3 મહત્વના મુદ્દા, મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, એની ચર્ચા આપણે આ પ્રકરણમાં કરીશું, જ્યારે વનસ્પતિ સૃષ્ટિની ચર્ચા 3 ચેપ્ટરમાં અને પ્રાણી સૃષ્ટિની ચર્ચા 4 ચેપ્ટરમાં કરીશું. તો આજે હવે ચેપ્ટરને આગળ વધારીએ મોનેરા સૃષ્ટિથી. તો નવો સવાલ લઈએ, સવાલ નંબર 5. સૃષ્ટિ મોનેરા વિશે વર્ણવવાનું છે, એટલે વર્ણન આપીશું સૃષ્ટિ મોનેરા વિશેનું. શરૂઆત કરીએ ક્યાં જોવા મળે, તો પહેલામાં પહેલું તો એવું કહે છે કે બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો છે. એટલે મોનેરા સૃષ્ટિમાં સૌથી વધુ જેનું પ્રમાણ છે એ બેક્ટેરિયા, સૌથી વધારે આમાં સમાવેશિત કરવામાં આવે છે. બેક્ટેરિયા ક્યાં જોવા મળે? સામાન્ય રીતે એવું કહે છે કે બેક્ટેરિયા માટીમાં ગરમ પાણીના જરા, તમે ગરમ પાણીના જરા વિશે સમાજમાં 9મા 10મા ભણ્યા હશો, જ્યાંથી જમીનમાંથી પાણીના ગરમ વરાળ નીકળતી હોય, ઉના લસુંદ્રા. તો એવું કહે છે કે બેક્ટેરિયા માટીમાં ગરમ પાણીના જરા, બરફ, ઊંડા મહાસાગરો, ટૂંકમાં તમે જુઓ બધી જ પરિસ્થિતિમાં જોવા મળે છે. એટલે માટીમાં ગરમ પાણીના જરા, બરફ, ઊંડા મહાસાગરો, જ્યાં બીજા કોઈ પણ, આ એવી જગ્યાઓ છે, માટી, ગરમ પાણીના જરા, બરફ, ઊંડા મહાસાગરો, કે જ્યાં થોડાક જ પ્રમાણમાં સજીવો વસવાટ કરતા હોય અથવા કરી શકે, એવી જગ્યાઓ કે જ્યાં બીજા સજીવો બહુ જ ઓછા સ્વરૂપમાં જીવન જીવી શકે, તેવા વિપરીત સ્થાનોમાં, તેવા વિપરીત નિવાસસ્થાન, વિપરીત એટલે પરિસ્થિતિ અનુકૂળ ના હોય ત્યાં પણ એ જીવી શકે, એવા વિપરીત નિવાસસ્થાનોમાં વસવાટ કરે છે. એટલે જે જગ્યાએ અન્ય સજીવોના સ્વરૂપો ઓછા પ્રમાણમાં જીવિત રહેતા હોય એવી જગ્યાએ આ બેક્ટેરિયા સરળતાથી, સહેલાઈથી વસવાટ કરી શકે છે. સામાન્ય રીતે એવું કહે છે કે આ બેક્ટેરિયાનું પોષણ પદ્ધતિ કેવી, તો કહે છે કે મોટાભાગે બેક્ટેરિયા પરોપજીવીનો આપણે મતલબ શીખી ચૂક્યા છે, અન્ય સજીવો પર પોતાનું જીવન વિતાવવું તે. એટલે કેટલાક બેક્ટેરિયા પરોપજીવી તરીકે અન્ય સજીવોમાં જીવન ગુજારે છે, એનો મતલબ
પરોપજીવી તરીકે કાં તો શરીરની સપાટી પર એટલે બાહ્ય પરોપજીવી, કાં તો શરીરની અંદર અંત પરોપજીવી તરીકે આ મોનેરા સૃષ્ટિના બેક્ટેરિયા વસવાટ કરે છે. આકારને આધારે, આકારને આધારે બેક્ટેરિયાને ચાર પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આકારને આધારે બેક્ટેરિયાને ચાર પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલો પ્રકાર છે એનો ગોળાકાર. ગોળાકારને તમારે ગોલાણું કહેવું હોય તો કહી શકાય. અંગ્રેજીમાં એમને સ્ફિયરિકલ, સ્ફિયરિકલ્સ અથવા કોકસ કહો તો પણ ચાલે, COCUS કોકસ. આ સ્ફિયરિકલ એટલે જ કોકલ્સ, ગોળાકાર એટલે સ્ફિયરિકલ્સ અને ગોલાણું એટલે કોકસ, વૈજ્ઞાનિક નામ થઈ ગયું. બીજા છે સળિયા આકારના. સળિયા આકાર દંડા જેવા આકારના હોય એટલે એમને બેસિલસ, લાંબો લાંબો સળિયો, અંગ્રેજીમાં બેસિલસ કહેવામાં આવે. ત્રીજા અલ્પ વિરામ આકારના છે. અલ્પ વિરામ આકારના, આવું અલ્પ વિરામ અંગ્રેજીમાં એને વિબ્રિયો કહેવામાં આવે, વિબ્રિયો આકારના. અને ચોથા છે કુંતલાકાર. ચોથા છે કુંતલાકાર, સાપોલિયા જેવા એટલે એને સ્પિરિલિયમ, સ્પિરિલિયમ કહેવામાં આવે છે. ઓકે, તો આકારને આધારે એના ચાર પ્રકાર, ગોલાણું, સળિયા જેવા દંડાણું એટલે બેસિલસ, ત્રીજા અલ્પ વિરામ આકારના એટલે વિબ્રિયો, અને ચોથા કુંતલ આકાર એટલે એને સ્પિરિલિયમ કહેવામાં આવે છે. બેક્ટેરિયા મોનેરા સૃષ્ટિના મુખ્ય સભ્યો માટીમાં, ગરમ પાણીમાં, બરફ, ઊંડા મહાસાગરો જ્યાં અન્ય સજીવો ખૂબ અલ્પ પ્રમાણમાં જીવન વસવાટ કરતા હોય એવી વિપરીત પરિસ્થિતિમાં પણ એઓ વસવાટ કરે છે. કેટલાક બેક્ટેરિયા પરોપજીવી તરીકે અન્ય સજીવોમાં પરોપજીવન ગુજારે. આકાર ચાર થયા, ગોલાણું, દંડાણું, વક્રાણું અને સરપાણું. સરપાણું એટલે જ કુંતલ આકાર. બેક્ટેરિયાની પોષણ પદ્ધતિ જોઈએ. નિવાસસ્થાન જોયું, આકાર જોયા, પોષણ પદ્ધતિની ચર્ચા કરી. તો સામાન્ય રીતે એવું કહે છે કે બેક્ટેરિયા રચનામાં ખૂબ જ સરળ હોવા છતાં, બેક્ટેરિયા રચનામાં ખૂબ જ સરળ હોવા છતાં વર્તણૂકમાં જટિલ હોય છે. રચના એમની સરળ હોય છે પરંતુ વર્તનની દ્રષ્ટિએ તેઓ જટિલ રચના ધરાવે, જટિલ વર્તણૂક દર્શાવે છે. બેક્ટેરિયા સમૂહ તરીકે વિશાળ ચયાપચય, બેક્ટેરિયા સમૂહ, કારણ કે બેક્ટેરિયાઓનો સમૂહ હોય એટલે બેક્ટેરિયા સમૂહ તરીકે વિશાળ, વાઇડ રેન્જ, વિશાળ ચયાપચય, વિવિધતા ધરાવે છે. એટલે બેક્ટેરિયા નો સમૂહ વિશાળ ચયાપચયની કાર્ય પદ્ધતિમાં વિવિધતા એટલે મેટાબોલિઝમમાં વિવિધતા ધરાવે છે. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી હોય છે. કેટલાક બેક્ટેરિયા સ્વયંપોષી હોય છે. આ સ્વયંપોષીનો મતલબ આપમેળે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા હોય એટલે અકાર્બનિક આધારકમાંથી તેઓ, અકાર્બનિક આધારકમાંથી પોતાના ખોરાકનું સંશ્લેષણ જાતે કરે છે. પોતાના ખોરાકનું
સંશ્લેષણ જાતે કરે છે, માટે સ્વયંપોષી. રચના સરળ, વર્તણૂક જટિલ. સમૂહ તરીકે ચયાપચય વિવિધતા ઘણી બધી, અને પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી અકાર્બનિક આધારકમાંથી પોતાના ખોરાકનું સંશ્લેષણ કરે. હવે આવા સંશ્લેષણ કરતા તેઓ પ્રકાશ સંશ્લેષી અથવા રસાયણ સંશ્લેષી પ્રકારના હોય છે. પ્રકાશ સંશ્લેષી અથવા રસાયણ સંશ્લેષી પ્રકારના હોય છે. આનો મીનિંગ એ થશે કે કેટલાક બેક્ટેરિયા હરિત દ્રવ્ય ધરાવશે, અને એ ક્લોરોફિલની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવે, તો પ્રકાશ સંશ્લેષી. જ્યારે કેટલાક બેક્ટેરિયા રાસાયણિક પ્રક્રિયા કરશે, અને આ રાસાયણિક પ્રક્રિયા દ્વારા એ ઘટકોમાંથી શક્તિ મુક્ત કરશે, માટે એમને રસાયણ સંશ્લેષી કહેવામાં આવે છે. ફરીવાર, પ્રકાશ સંશ્લેષી એટલા માટે કારણ કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક બનાવશે, અને રસાયણ સંશ્લેષી એટલા માટે કારણ કે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા એ ખોરાકનો નિર્માણ શરૂ કરી શકે છે. મોટા ભાગના આ કેટલાક માટે જ લાગુ પડ્યું હો, જ્યારે મોટા ભાગના બેક્ટેરિયા પરપોષી હોય છે, એટલે પોષણની દ્રષ્ટિએ અન્ય સજીવો પર, એટલે તે બીજા સજીવો કે મૃત સજીવો પર આધાર રાખે છે. બીજા સજીવો અથવા મૃત સજીવો પર આધાર રાખે છે. ગુડ મોર્નિંગ. જો બીજા સજીવો પર આધાર રાખે તો પરપોષીમાં એમને કહેવાય પરોપજીવી, અને પરપોષી તરીકે જો મૃત સજીવો પર આધાર રાખે તો મૃતોપજીવી. એટલે આ બીજા સજીવો પર તો પરોપજીવી, મૃત સજીવો પર તો મૃતોપજીવી પ્રકારે આધાર રાખે છે. આ મોનેરા સૃષ્ટિમાં બેક્ટેરિયાનો સમાવેશ થયો. આના પણ પાછા પ્રકાર પડશે, એટલે મોનેરા સૃષ્ટિમાં આવશે આર્કી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. રેડી? આમાં આપણે ખાલી શું જોયું, એનું નિવાસસ્થાન, એમની પોષણ પદ્ધતિ, સામાન્ય રીતે એમના આકારને આધારે ચાર પ્રકાર, અને એમની પોષણ પદ્ધતિની પ્રાઇમરી બેઝિક ચર્ચા કરી. આ તમારી મોનેરા સૃષ્ટિ વિશે 2 માર્કમાં પૂછાય. હવે 2 માર્કમાં સાહેબ પ્રમાણે 3 માર્કમાં બી પૂછી શકાય. હવે જોઈએ મોનેરાનો પહેલો પ્રકાર આર્કી બેક્ટેરિયા. તો આર્કી બેક્ટેરિયાનું સૌથી પહેલા નિવાસ સ્થાન જોવું પડશે કે ક્યાં જોવા મળે. તો સામાન્ય રીતે કહે છે કે આર્કી બેક્ટેરિયા ખૂબ જ અથવા અતિશય, આર્કી બેક્ટેરિયા અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં. આ ક્ષારયુક્ત વિસ્તાર એટલે લવણોદ ભૂમિ, જ્યાં ક્ષારનું પ્રમાણ વધારે હોય. લવણોદ એટલે ક્ષારવાળો વિસ્તાર, દરિયા કિનારાનો ખાડી પ્રદેશ જ્યાં દલદલ ક્ષાર વધારે હોય. આ અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં હોય એને હેલોફિલસ કહેવામાં આવે. હેલોફિલસ બેક્ટેરિયા એટલે અતિશય ક્ષારવાળા વિસ્તારમાં જોવા મળે. બીજા નંબરે જોઈએ તો ગરમ પાણીના જરા આ ગરમ પાણીના જરાવાળા વિસ્તારમાં જોવા મળે એને થર્મો એસિડોફિલસ, એટલે ઊંચામાં ઊંચું તાપમાન 100 ડિગ્રી ટેમ્પરેચર તાપમાન બી ગરમ કરી શકે એવા વાતાવરણમાં રહે, અને ભેજવાળા વાતાવરણમાં બેક્ટેરિયા રહે. એક હેલોફિલસ થયા, બીજા થર્મો એસિડોફિલસ નિવાસસ્થાનને આધારે, અને ત્રીજા કાદવ કિચડવાળા વિસ્તારમાં એને મિથેનો જેન્સ કહેવામાં આવે. આમાં કોઈ પણ પ્રકારની લેડીઝ આવશે નહીં. ગમત કરી મિથેનો જેન્સ, જેન્ટ્સ ના કરતા પાછું જેન્સ છે, મિથેનો જેન્સ આર્કી બેક્ટેરિયા જ છે.
પણ જો ક્ષાર વાળા વિસ્તારમાં હોય તો હેલોફિલસ, ગરમ પાણીના જરામાં હોય તો થર્મોએસિડોફિલસ, કાદવ કિચડ વાળા વિસ્તારમાં વસવાટ કરતા હોય તો એમને મિથેનોજેન્સ કહેવામાં આવે છે. આ બધા જ કુદરતી નિવાસ સ્થાનો છે, આ બધા જ કુદરતી નિવાસ સ્થાનો છે. સામાન્ય રીતે કહે છે કે આર્કી બેક્ટેરિયા વિપરીત પરિસ્થિતિમાં, આર્કી બેક્ટેરિયા વિપરીત પરિસ્થિતિમાં જીવન જીવવા માટે જવાબદાર છે, એટલે કે તેઓ વિપરીત પરિસ્થિતિ પ્રતિકૂળ સંજોગો, તમે જુઓ ક્ષાર વાળો વિસ્તાર, ગરમ પાણીનો ઝરો 100 ડિગ્રી સુધી બી, અને કાદવ કિચડ, એટલે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવન જીવવા માટે આર્કી બેક્ટેરિયા જવાબદાર છે. જાણવા માટે તેઓની કોષ દિવાલ, તેઓની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી, પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી. હવે જુઓ આ પેપ્ટિડોગ્લાયકેન પ્રોટીન વત્તા ગ્લાયકોજન, પેપ્ટિડ એટલે પ્રોટીન અને ગ્લાયકેન એટલે ગ્લાયકોજન, પ્રોટીન પ્લસ ગ્લાયકોજન નું કોમ્બિનેશન એને પેપ્ટિડોગ્લાયકેન કહેવાય, એની કોષ દિવાલ બનેલી હોતી નથી. હવેના એટલે પેપ્ટિડોગ્લાયકેન વગરની કોષ દિવાલની એમની હાજરી જોવા મળે, તેમાં કોષ કેન્દ્ર પટલ વગરના એમ્બી બેક્ટેરિયા છે. ચાર્ટમાં ગયા લેક્ચરમાં કીધું હતું કોષ કેન્દ્ર પટલ વિહીન આદિ કોષ કેન્દ્રી સજીવો છે, કોષ કેન્દ્ર પટલ વિહીન આદિ કોષ કેન્દ્રી સજીવો આર્કી બેક્ટેરિયા છે. સામાન્ય રીતે એવું કહે છે કે ગાય ભેંસ જેવા ચરતા પ્રાણીઓ, ગાય ભેંસ જેવા ચરતા પ્રાણીઓમાં માં મિથેનોજેન્સ, ગાય ભેંસ જેવા ચરતા પ્રાણીઓમાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હાજર હોય છે, તેમના આંતરડામાં હાજર હોય હો અને હાજર હોય છે અને તે છાણ એમના દ્વારા ત્યજવામાં આવતો મળ છાણ કહેવાય, એટલે પ્રાણીઓના છાણમાંથી મિથેન, જેમાં સમાન વધારે પ્રમાણ મિથેનનું હોય એવો ગેસ, મિથેન બાયોગેસ ઉત્પન્ન કરે છે. સો ગાય ભેંસ જેવા ચરતા પ્રાણીઓના આંતરડામાં મિથેનોજેન્સ બેક્ટેરિયા હોય છે અને આ બેક્ટેરિયાની હાજરીને કારણે એ એમના છાણ સડતા કાર્બનિક પદાર્થો એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન કરતો બાયોગેસ ઉત્પન્ન કરે છે. બે માર્કમાં આર્કી બેક્ટેરિયા. હવે આ મોનેરાનો બીજો પ્રકાર એટલે આર્કી બેક્ટેરિયા સિવાય બીજો એનો પ્રકાર છે યુ બેક્ટેરિયા. નવો ટોપિક શરૂ કરીએ, સાતમો ક્વેશ્ચન યુ બેક્ટેરિયા. યુ બેક્ટેરિયા કે સત્ય બેક્ટેરિયા હજારોની સંખ્યામાં હોય છે, એનો મતલબ આ બેક્ટેરિયા સત્ય બેક્ટેરિયા તરીકે જાણીતા છે, સત્ય બેક્ટેરિયા તરીકે જાણીતા છે. હવે પ્રશ્ન થાય અને થવો જ જોઈએ, એટલે સાહેબ આ બધા ખોટા બેક્ટેરિયા ના સાચા બેક્ટેરિયા, ના એવું નહીં, પરંતુ આ સત્ય બેક્ટેરિયા એટલા માટે વાસ્તવિકતામાં અસ્તિત્વ ધરાવે, આવી અસ્તિત્વ ધરાવે પણ વાસ્તવિક જગ્યાઓ પર જોવા મળે, વ્યવહારિકતા આ તો વિપરીત પરિસ્થિતિમાં જોવા મળે, જ્યારે આ વાસ્તવિકતા ધરાવતા મોટા ભાગને સહેલાઈથી જોઈ શકાય એટલે એમને સત્ય બેક્ટેરિયા તરીકે લેવામાં આવે છે. સામાન્ય રીતે એવું કહે છે કે તેમનામાં સખત કોષ દિવાલની હાજરી જોવા મળે છે. યુ બેક્ટેરિયા એ સત્ય બેક્ટેરિયા તરીકે જાણીતા છે, સખત કોષ દિવાલ અને ચલિત કસાની હાજરી
સખત કોષ દિવાલની હાજરી અને ચલિત કશા પેમ્પલેટમાં ભૂલથી દિશા આપ્યું છે. દિશા ના હોય કશા હોય. આ કશા એટલે બીજું કઈ નહીં, લાંબી ચાબુક જેવી રચના જેની મદદથી હલનચલન અને પ્રચલન કરી શકે. તો સખત કોષ દિવાલની હાજરી અને ચલિત કશાની હાજરી આ બે બાબતોને આધારે, સખત કોષ દિવાલની હાજરી અને ચલિત કશાની હાજરીને કારણે વર્ગીકૃત કરતા ને આધારે બે પ્રકારમાં વર્ગીકૃત કરાય છે. ઓકે, શું ભણી રહ્યા છે? મોનેરા સૃષ્ટિ. મોનેરાના બે ભાગ, આર્કી બેક્ટેરિયા, યુ બેક્ટેરિયા. આર્કી બેક્ટેરિયામાં હેલોફિલસ, થર્મો એસિડોફિલસ, મિથેનોજેન્સ. યુ બેક્ટેરિયામાં કોષ દિવાલ અને કશાની હાજરીને આધારે યુ બેક્ટેરિયાના બે પ્રકાર પાડવામાં આવે. એક સાયનોબેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા એટલે એમનામાં હરિતકણ આવેલું હોય એટલા માટે, અને પરપોષી બેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા અને પરપોષી બેક્ટેરિયા. સાયનો, આ સાયનો શબ્દ જ સમજાવે કે મોટા ભાગે એમનામાં હરિત દ્રવ્ય હાજર હોય. એટલે સખત કોષ દિવાલની હાજરી અને ચલિત કશાની હાજરીને આધારે બે પ્રકાર પાડ્યા યુ બેક્ટેરિયાના, સાયનોબેક્ટેરિયા અને પરપોષી બેક્ટેરિયા. લેટ અસ સ્ટાર્ટ ફર્સ્ટ વન, સાયનોબેક્ટેરિયા. જાગો છો ને? હા, હો પાછા સાહેબ ચલાવતા ને આપણે ઊંઘી ગયા હોઈએ એવું ના કરતા. સાયનોબેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા લીલ વનસ્પતિ જેવું જ. સાયનોબેક્ટેરિયા લીલ એક પ્રકારની વનસ્પતિ, લીલ વનસ, લીલી ના લગતા, લીલ લીલ, લીલ વનસ્પતિ જેવું, લીલ વનસ્પતિ જેવું હરિત દ્રવ્ય ધરાવે છે. સાયનોબેક્ટેરિયા લીલ વનસ્પતિ જેવું હરિત દ્રવ્ય ધરાવે છે. હરિત દ્રવ્ય હોવાને કારણે આવડવું જ જોઈએ. તેઓ પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી છે, એટલે પ્રકાશ સંશ્લેષણ કરતા કરતા પોતાનો ખોરાક જાતે બનાવે એવા સ્વયંપોષી છે. સામાન્ય રીતે એક કોષી વસાહતી કે તંતુમય હોય છે. તેઓ એક કોષી એટલે સિંગલ સેલ, એક જ કોષ હોય, અથવા વસાહતી, વસાહતી એટલે કોલોની, અહીં કોલોની બાંધવાની નથી, સમૂહમાં ગોઠવાયેલા હોય, કે તાંતણા જેવા તંતુમય હોય છે. એક કોષી વસાહતી કે તંતુમય જોવા મળે છે. તેઓ ઘણીવાર પ્રદૂષિત પાણીના જથ્થા સ્વરૂપે જોવા મળે છે. સામાન્ય રીતે એમના નિવાસસ્થાનની ચર્ચા કરીએ, એમના નિવાસસ્થાનની ચર્ચા કરીએ તો કીધું કે પ્રદૂષિત પાણીમાં, પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે જોવા મળે છે. હવે આ ખબર છે ક્યાં? બંધિયાર પાણી હોય ને, હવે બંધિયાર પાણીમાં લાંબા સમય સુધી હવાની અવર જવર બહુ ના થાય તો એના પર લીલા લીલા રંગનું પાણી પર સપાટી છવાઈ જાય. એક્ઝેક્ટલી, તો એ પ્રદૂષિત પાણીમાં જથ્થા સ્વરૂપે જોવા મળે છે. મોટા ભાગે આમ જોવા જાવ તો સામાન્ય રીતે જલજ, ખારા કે મીઠા પાણીમાં લીલ સ્વરૂપે જોવા મળે. એને લીલ ન કહેવાય પણ એ લીલા રંગના છે, માટે જલજ, ખારા કે મીઠા પાણીમાં જોવા મળે છે. અને વસાહતી જ્યારે કોલોની બનાવે ત્યારે વસાહતી સ્વરૂપે, વસાહતી સ્વરૂપે તેમનામાં જિલેટીન, કાર્બોદિતનું બનેલો ઘટક દ્રવ્ય, એ જિલેટીનનું આવરણ ધરાવે છે. વસાહત સ્વરૂપે હોય ત્યારે જિલેટીનનું આવરણ ધરાવે છે. યુ બેક્ટેરિયા, સત્ય બેક્ટેરિયા. કોષ દિવાલ અને ચલિત કશાને આધારે બે પ્રકાર, સાયનોબેક્ટેરિયા પરપોષી,
સાયનોબેક્ટેરિયામાં હરિતદ્રવ્ય હોય, પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી, એક કોષી વસાહતી કે તંતુમય, નિવાસસ્થાન જલજ, ખારા કે મીઠા પાણીમાં, વસાહતી સ્વરૂપ હોય ત્યારે જિલેટીન દ્રવ્ય ધરાવે અને પ્રદૂષિત પાણીમાં હોય ત્યારે જથ્થા સ્વરૂપે જોવા મળે છે. કેટલાક બેક્ટેરિયા નિવાસસ્થાન બાદ હવે એવું કહે છે કે કેટલાક સત્ય એટલે કે સાયનોબેક્ટેરિયા, સત્ય એટલે કે કેટલાક સાયનોબેક્ટેરિયા હિટરોસિસ્ટ, આ અંગ્રેજી નામ છે, ગુજરાતી નામ છે અભિકોષ, એટલે કેટલાક સત્ય સાયનોબેક્ટેરિયા હિટરોસિસ્ટ અભિકોષ નામના વિશિષ્ટીકરણ એટલે ચોક્કસ પ્રકારનું ચોક્કસ કાર્ય કરતા હોય એટલે વિશિષ્ટીકરણ પામેલા કોષોની મદદથી અથવા કોષો દ્વારા કેટલાક સાયનોબેક્ટેરિયા હિટરોસિસ્ટ અભિકોષ નામના વિશિષ્ટીકરણ પામેલા કોષો દ્વારા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. તો આ સાયનોબેક્ટેરિયાના વન ઓફ ધ વર્કિંગ પ્રોસિજર, એકાદ કાર્ય કરવાની પદ્ધતિ જોઈ. હવે એના ઉદાહરણ આપવા હોય તો નોસ્ટોક, સ્ટોક ખાલી થઈ ગયો છે એવું ના કહેવાય, નોસ્ટોક અને એના વિના, કોના વિના, હવે તમે કોના વિના નથી રહી શકતા મને ખબર, હો આ તો એના વિના છે, એના વિના નહીં, તો નોસ્ટોક અને એના વિના રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા છે, કારણ કે સ્વયંપોષીના જ પ્રકાર પાડ્યા, પ્રકાશ સંશ્લેષી ને રસાયણ સંશ્લેષી, જે વિવિધ અકાર્બનિક પદાર્થો, વિવિધ અકાર્બનિક પદાર્થો, આ વિવિધ અકાર્બનિક પદાર્થોમાં નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, અકાર્બનિક પદાર્થોમાં નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયા નું રિડક્શન કે ઓક્સિડેશન કરે છે. શું કરે? ઓક્સિડેશન કરે છે. સામાન્ય રીતે તમને આના સૂત્રો આવડતા હશે, જસ્ટ ફોર નોલેજ, નાઇટ્રેટ NO3-, નાઇટ્રાઇટ NO2-, અને એમોનિયો એટલે NH3, એટલે એમોનિયા, નાઇટ્રાઇટ અને નાઇટ્રેટનું ઓક્સિડેશન કરવાનું કાર્ય કરે, અને ઓક્સિડેશન કરી મુક્ત શક્તિ, એના આ ઓક્સિડેશનથી મુક્ત થતી શક્તિની મદદથી એટીપી નું નિર્માણ કરે છે અથવા એટીપી નું ઉત્પાદન કરે છે, એટીપી નું ઉત્પાદન કરે છે. નોસ્ટોક એના વિના રસાયણ સંશ્લેષી છે, સાયનોબેક્ટેરિયા એટલે નીલહરિત લીલ કહી શકાય. આ સાયનોબેક્ટેરિયાનું ગુજરાતી નામ કરવું હોય ને નીલહરિત લીલ એટલે જ સાયનોબેક્ટેરિયા. આ સાયનોબેક્ટેરિયા એટલે નીલહરિત લીલ, એનું અંગ્રેજી નામ થાય બ્લુ ગ્રીન અલ્ગી, બીજી એક તો પણ ચાલે, ત્રણે એક જ છે, નીલહરિત લીલ, સાયનોબેક્ટેરિયા, બ્લુ ગ્રીન અલ્ગી, એટલે રસાયણ સંશ્લેષી થયા નોસ્ટોક અને એના વિના. સામાન્ય રીતે શું કરશે, નાઇટ્રોજન, આ બધી લીલ જે થઈ સાયનોબેક્ટેરિયા, એ નાઇટ્રોજન, લોહ, ફોસ્ફરસ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા તત્વોના પુનઃચક્રિયકરણ એટલે એનો ફરી ઉપયોગ થાય, ફરી ચક્રમાં વપરાય, અને કુદરતી સાયકલ જે ચાલતું હોય એ પુનઃ તેઓ પુનઃચક્રિયકરણમાં ઉપયોગી છે.
એનિલરિથ્લિન, નાઇટ્રોજન, લો એટલે લોખંડ, ફોસ્ફરસ અને સલ્ફર જેવા તત્વોના પુનઃચક્રીકરણમાં મહત્વનો ભાગ ભજવે. કેટલું જોયું? સાયનોબેક્ટેરિયા અને બીજો હતો પરપોષી બેક્ટેરિયા. કોના પ્રકાર? યુ બેક્ટેરિયાના. તો યુ બેક્ટેરિયામાં સાયનોબેક્ટેરિયા અહીંયા પૂરું થયું. હવે એનો બીજો પ્રકાર જોઈએ. એટલે સાયનોબેક્ટેરિયાનો બીજો પ્રકાર એટલે પરપોષી બેક્ટેરિયા. નામ પરથી જ ખબર પડવી જોઈએ પોષણની દ્રષ્ટિએ કેવા હશે. પરોપજીવી હશે, કુદરતમાં વિપુલ પ્રમાણમાં જોવા મળે પરપોષી બેક્ટેરિયા. કુદરતમાં વિપુલ પ્રમાણમાં મળી આવે છે. તેઓ મહત્વના વિઘટક તરીકે વર્તે છે. મહત્વના વિઘટકો તરીકે. આ વિઘટકોનો મતલબ સજીવોના મૃતદેહો, વનસ્પતિ અને પ્રાણીઓના મૃતદેહોનું વિઘટન કરવાનું કાર્ય આવા બેક્ટેરિયા દ્વારા થાય. એટલે કુદરતમાં મહત્વના વિઘટકો છે અને માનવીની ક્રિયાવિધિ પર, માનવીની ક્રિયાવિધિ પર નોંધપાત્ર અસર દર્શાવે છે. એટલે માનવીની જીવનશૈલીની પ્રણાલી પર એમની નોંધપાત્ર અસર જોવા મળે છે. સામાન્ય રીતે ઉપયોગની ચર્ચા કરીએ, ક્યાં ક્યાં એમનો ઉપયોગ થશે, તો એક દૂધમાંથી દહીં બનાવવા, દૂધમાંથી દહીં બનાવવા માટે, પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદન માટે, દૂધમાંથી દહીં બનાવવા, પ્રતિજૈવિક દ્રવ્યો બનાવવા. પ્રતિજૈવિક દ્રવ્યોને અંગ્રેજીમાં કહેવાય એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સ બનાવવા માટે, દૂધમાંથી દહીં બનાવવા માટે સિંબી કુળની વનસ્પતિમાં, સિંબી કુળ કઠોળ વર્ગની વનસ્પતિ, સિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં ઉપયોગી છે. હવે યાદ રાખજો, શરૂઆત કરી યુ બેક્ટેરિયાથી. એના બે પ્રકાર જોયા, સાયનો બેક્ટેરિયા અહીં પૂરું, પરપોષી બેક્ટેરિયા અહીં પૂરું. આ કાર્ય, તો આ કાર્ય પરપોષીનું છે ના, યુ બેક્ટેરિયાનું કોમન ઉપયોગો છે. યુ બેક્ટેરિયાના કોમન ઉપયોગો છે દૂધમાંથી દહીં બનાવે, પ્રતિજૈવિક દ્રવ્યો અને સિંબી કુળની વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે. ઉપયોગ પછી હવે જોઈએ એમનાથી થતી હાનિ. હાનિ પરપોષીથી થાય. તો કહે છે કેટલાક બેક્ટેરિયા, કેટલાક બેક્ટેરિયા રોગકારક હોય છે. કેટલાક બેક્ટેરિયા રોગકારક જોવા મળે છે, જે મનુષ્યમાં પાકમાં ફાયદા માટે રાખેલા પ્રાણીઓ, બેક્ટેરિયા વનસ્પતિમાં અને પ્રાણીઓમાં રોગકારક હોય છે. શું કામ કરે? મનુષ્ય એટલે માનવીને તો નુકસાન કરશે જ. પાકના, પાક જે ઉગાડીએ છે એ પાકના ફાયદા માટે, એ પાકનું જે રક્ષણ કરવાનું હોય એ ફાયદા માટે રાખેલા પ્રાણીઓ, સામાન્ય રીતે અળસિયા ખેડૂતોના મિત્રો કહેવાય. તો ખેતરમાં અળસિયા રાખ્યા હોય તો એ પાકની અને જમીનની ફળદ્રુપતા વધારે. પણ એને બેક્ટેરિયાનો ચેપ લાગે તો અળસિયાને નુકસાન કરે કે ના કરે? કરે. એટલે કહે છે કે આ બેક્ટેરિયા રોગકારક એ માનવી, પાકના ફાયદા માટે રાખેલા પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ પર જીવન વિતાવી એમને નુકસાન પહોંચાડે છે. પાલતુ પ્રાણીઓ પર જીવન વિતાવે અને એમના માટે રોગકારક તરીકે વર્તે છે. સામાન્ય સંજોગોમાં કોલેરા, ટાઇફોઇડ, ધનુર, કોલેરા
પાણીથી ફેલાય, ટાઇફોઇડ એ પણ ખોરાક અને પાણી દ્વારા, ધનુર ટીટેનસ જેને કહેવામાં આવે, જનરલી લોખંડ વાગવાથી પણ અન્ય ઘણા બધા કન્ડિશનમાં આ ટીટેનસ માઇક્રોબેક્ટેરિયમ એ ટીટેની માઇક્રોબેક્ટેરિયમ ટીટેની નામના બેક્ટેરિયાથી ફેલાય છે. એટલે કોલેરા, ટાઇફોઇડ, ધનુર, લીંબુના ચાઠાનો રોગ. હવે અહીંયા કઈ લીંબુના ચાઠાનો રોગ એટલે ચાઠા ના પડે પણ શરીર પર વ્હાઈટ કલરના કોડ નહીં, કોડ જુદું, અહીંયા લીંબુના ચાઠા એટલે શરીર પર વિશિષ્ટ પ્રકારના કેન્કર, ચાઠા, સાઇટ્રસ કેન્કર, ચાઠા ડાઘા પડી જાય લીંબુને નીચોવી દીધા બાદ, કેટલાક પથ્થર પર એના ડાઘા પડી જાય છે એવા શરીર પર જોવા મળે, એ બધા રોગ બેક્ટેરિયા દ્વારા થાય છે. આ બધા રોગ બેક્ટેરિયા દ્વારા ફેલાય છે સામાન્ય રીતે. આ સિવાય આ બેક્ટેરિયા ભાજન, નોર્મલ દ્વિભાજન, બહુભાજન એટલે ભાજન પદ્ધતિ દ્વારા પ્રજનન કરે, અને પ્રતિકૂળ સંજોગો હોય એટલે પરિસ્થિતિ અનુકૂળ ના હોય તો પ્રતિકૂળ સંજોગોમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન કરે છે. હવે આપણે જોઈશું બીજાણુ સર્જન આપણે 12મા સુધી કામમાં આવશે. અલિંગી પ્રજનનનો એક પ્રકાર છે સ્પોર, અંગ્રેજીમાં કહેવાય, અને ગુજરાતીમાં બીજાણુ નાની સૂક્ષ્મ રચના પ્રજનન કરવા માટે જવાબદાર છે, એના દ્વારા અલિંગી પ્રજનન પ્રતિકૂળ સંજોગોમાં કરે છે. રેડી, સત્ય બેક્ટેરિયા જોયા. સત્ય બેક્ટેરિયાના બે પ્રકાર પાડ્યા, સાયનો બેક્ટેરિયા અને બીજો પ્રકાર પાડ્યો આપણે પરપોષી બેક્ટેરિયા. સાયનો બેક્ટેરિયાની એક્સપ્લેનેશન પૂરી કરી, પરપોષી એમના ઉપયોગ, એમનાથી થતા રોગો અને એમની પ્રજનન પદ્ધતિ જોઈ. રાઈટ, માઇક્રોપ્લાઝ્મા જોઈએ. માઇક્રોપ્લાઝ્મા તે પીપીએલઓ તરીકે પણ ઓળખાય છે, પીપીએલઓ તરીકે પણ ઓળખાય છે. પીપીએલઓ નું પૂરું નામ ફ્લુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ છે. પીપીએલઓ નું પૂરું નામ ફ્લુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ પ્રશ્ન થવો જ જોઈએ. પી એટલે ફ્લુરો, એ સાહેબ ન્યુમોનિયા માટે એન ના હોય? ના, ન્યુમોનિયાનો સ્પેલિંગ પી થી શરૂ થાય છે એટલે ફ્લુરો ન્યુમોનિયા લાઈક ઓર્ગેનિઝમ. આ માઇકોપ્લાઝ્મા પણ યુ બેક્ટેરિયાના જ ભાગમાં આવે. તે જોવા મળતા સૌથી નાના જીવંત કોષો છે. એટલે આજે જે કહું એને 8મા ચેપ્ટરમાં પણ કામમાં લાગશે. આ સૌથી નાનામાં નાનો જીવંત કોષ છે પીપીએલઓ, એટલે સૌથી નાનામાં નાનો જીવંત કોષ જે ઓક્સિજન વગર પણ જીવિત રહી શકે છે. સજીવ છે, કોષ છે, છતાં ઓક્સિજન વગર પણ જીવંત રહી શકે છે. ઓકે, સામાન્ય રીતે એવું કહે છે કે માઇક્રોપ્લાઝ્મા તે વનસ્પતિ અને પ્રાણીઓમાં રોગકારક તરીકે વર્તે છે, એટલે રોગ પ્રેરવા માટે જવાબદાર છે. ઓકે, તો આજના લેક્ચરમાં કેટલું જોયું, આજના લેક્ચરની શરૂઆત ક્યાંથી કરી? મોનેરા સૃષ્ટિથી. મોનેરા સૃષ્ટિમાં આર્કી બેક્ટેરિયા જોયા, વિપરીત પરિસ્થિતિમાં જોવા મળતા હતા, હેલોફિલસ, થર્મોએસિડોફિલસ અને મિથેનોજેન્સ. ત્યારબાદ યુ બેક્ટેરિયા જોયા. યુ બેક્ટેરિયા એમાં સત્ય બેક્ટેરિયા એનું નામ હતું, એટલે એના બે પ્રકાર, સાયનો અને પરપોષી. સાયનો બેક્ટેરિયા જોયા, પરપોષી બેક્ટેરિયા જોયા,
એમના ઉપયોગ જોયા, એમની રોગકારક પરિસ્થિતિ, પ્રજનન. પ્રજનન વિશે ચર્ચા એટલા માટે કરી કે પ્રજનન વિશેની ચર્ચા એટલા માટે કરી કારણ કે એ ટોપિક બુકમાં નથી આપ્યો, નીટમાં કામનો છે. નેક્સ્ટ છેલ્લે માઇક્રોપ્લાઝમા વિશે ચર્ચા કરી. હવે એક વાત યાદ રાખજો, પેમ્પલેટમાં બે ચાર લીટી જે ટોપિકમાં વધારે હશે, જે ટેક્સ્ટબુકમાં નથી, એ હું લખાઈશ નહીં. થિયરીમાં અહીંયા નહીં લખાવ, તમારે નહીં લખવાની. તો કેમ આપી છે પેમ્પલેટમાં? પેમ્પલેટમાં એટલે આપી છે કે નીટનું પેમ્પલેટ અલગ આપીશું, એમાં હશે જ, પણ એના સિવાય ક્યારેક વાંચવું હોય તો આ પેમ્પલેટમાં વધારાના ટોપિક એકાદ બે લીટી જે તમને દેખાય કે સરે આ નથી ચલાય, તો ગભરાવાનું નહીં, એ નીટ માટે એક્સ્ટ્રા છે જે તમારા સ્કૂલમાં લખવાની જરૂર નહીં પડે, ટેક્સ્ટબુકમાં નથી. ટેક્સ્ટબુક પ્રમાણેનું બધું જ વર્ણન આમાં આવી ગયું છે. હવે આયા બીજી સૃષ્ટિ. કઈ? પ્રોટિસ્ટા. એ આવતા અંકે.